ಲೋಕಂ ಶಾವಡೆ ಪ್ರಮುಖ ಜೀ ಆಪನೋರುಣ ಚೂಕಂ ಶಾವಡೆ ಶಬ್ದಶು ಲಾಗಣಿ ಪಣ ಓಚಿ ಪಡೆ ಶಬ್ದಶು ಲಾಗಣಿ ಬ್ರಹ್ಮ ಜ್ಯೋತಿ ಝಳಹಳೆ
संग आ तब ब्रह्म ज्योति क्षण हड़े से घणाए वादळो मनमुखी वर से घणाए वादळो तन तजी वर से हजी के क्या मळे तन तजी वर से हजी मणे अपनूरुण चूकम शावड़े भय है तो ना आप हो तो भय है तो ना आप हो तो शूथ शे महंत स्वामी बताविया निज कागड़े महंत स्वामी बताविया निज कागड़े वर से घणाए वादळो मनमुखी वर से घणाए वादळो तन तजी वर से हजी के क्या मळे तन तजी वर से हजी मणे अपनूरुण चूकम शावड़े भय है तो ना आप हो तो शूथ शे भय है तो ना आप हो तो शूथ शे महंत स्वामी बताविया निज कागड़े महंत स्वामी बताविया निज कागड़े प्रमुख जी अपनूरुण चूकम शावड़े शब्दशं लागणी पण ओझी पड़े शब्दशं लागणी पण ओझी पड़े
જો આપણે તો આજે રવિવારનો દિવસ યોગી બાપા 5 મિનિટ વહેલા આવી જાય રવિવારની સભા અને પછી જો એમને અમલમાં મૂક્યું છે પછી વાત કરે છે. અને રવિવારની સભાની તો ખૂબ ચિત્ર વિચિત્ર દ્રશ્ય હતા. તો એ રવિ સભાનું સ્વામી ખૂબ દાખલો કર્યો, યોગી આપે જબરદસ્ત દાખલો કર્યો. આ સુરતમાં યોગી આપા ટ્રેનમાં જતા હતા તો સ્ટેશને આવી ગાડી અને યોગી આપા તરત જ મહેન્દ્રભાઈ ત્રણ યુવકોને જોયા અને સ્વામી કહ્યું રવિ સભાનું કેમ છે. તે ત્રણે કહ્યું કે બાપા આવતા અઠવાડિયાથી બંધ કરવાની. સ્વામી કે બંધ કરો. સ્વામી પછી ઉપદેશ આપ્યો, બધું કર્યું. તો આજે જો 30,000 જણ આવે છે રવિ સભામાં, એટલે બધે એવું થયું. મુંબઈમાં પણ બધે ઠેકાણે ઠેકાણે, કારણ કે કોઈને મળતા જ નથી અને એકદમ શરૂઆત હતી. હવે આજે તો ગેટ ટુગેધર બધે રવિ સભાની રાહ જોતા હોય, જઈએ ભેગા થઈએ. અને એવી રીતે પણ જે યોગી આપા યુગ પુરુષ કે એમને શ્રીજી મહારાજે તો કહ્યું રોજ સંત સમાગમ કરો, પણ યોગી આપે રસ્તો કાઢ્યો કે જો આ રોજ તો કંઈ નહીં કરી શકે. એટલે રસ્તો કાઢ કે રવિ સભા, રવિવારની સભા. અને એને ખૂબ પુષ્ટિ આપી બધી રીતે અને આગળ લાયા. તો જે યોગી આપણી પ્રસાદની આ રવિ સભા છે, બધા ખાસ ધ્યાનમાં રહે અને મારું ઘણું બધું કામ થશે. પછી યોગી આપણે બાલ મંડળ અને યુવક મંડળ, વડીલ મંડળ બધાને પુષ્ટિ આપી. અને યોગી આપે શરૂ કર્યું બાળમંડળ, બાકી બીજે કોઈ જગ્યાએ નહીં. 40 વર્ષથી ઉપર બધા સત્સંગ કરવા ભેગા થાય, બાળકો તો હોય જ નહીં. અને હવે તો શિશુ મંડળ, શિશુએ ભેગા શિશુઓની શિબિર થઈ અત્યારે. તો એટલે જે યોગી આપણને થયું કે આ લોકો કેમ રહી જાય. એટલે અધિકાર તો બધાને, મોક્ષનો અધિકાર બધાને સરખો છે. તો યોગી આપણે દ્રષ્ટિ કરી અને એ રવિ સભા અને બાળ મંડળ, સુયોગ મંડળ સ્થાપી દીધા. અને જે અત્યારે ધમધોગર ચાલે છે અને એને જે સત્સંગ ખૂબ વધ્યો. નહીં તો પહેલાં રવિ સભા નહોતી તો બધા આવે જાય, કોઈ ઠેકાણો નહીં. રવિ સભા થતાની સાથે બધા ભેગા થવા લાગ્યા અને વ્યવસ્થિત તંત્ર ચાલ્યું અને બધું થયું. અને પછી પ્રમુખ સ્વામી મહારાજે ઘર સભાને એ બધાને ચમત્કાર અનુભવ હોય છે. ઘર સભાથી પહેલાં ઘર સભામાં પહેલાંમાં પહેલું બધા એકબીજાને સમજી શકે એ ચમત્કાર થયો. નહીં તો આજે દુનિયામાં જો પતિ પત્ની સમજવા માગતા જ નથી, બધું ધડાધડી થાય છે, કેટલા પ્રોબ્લેમ થાય. તો એકબીજાને સમજી જાણે તો ઘણું બધું કામ થાય. તો રવિ આપણે ઘર સભામાં બધા ખાસ ધ્યાન આપે અને બધા કરે. અને તમે મંડળ રહેશો ઘર સભા, એક દિવસ કામ નહીં થાય, પણ મંડળ રહેશો અને ચાલુ રાખશો તો એનો ચમત્કાર દેખાશે. તમે ઘરમાં શાંતિ રહેશે, એકબીજાને સમજી શકશે,
અને મોટો મુદ્દો અક્ષર પુરુષોત્તમ ના ડંકા વાગી રહ્યા છે આજ. અક્ષર પુરુષોત્તમ ના ડંકા વાગી રહ્યા છે. આંખોમાં હેતનો દરિયો છલકાય, અંગ અંગ બ્રહ્મની મસ્તી ઉભરાય. આંખોમાં હેતનો દરિયો છલકાય, અંગ અંગ બ્રહ્મની મસ્તી ઉભરાય. બિરાજે યોગી પ્રમુખમાં, બિરાજે યોગી પ્રમુખમાં, બિરાજે યોગી વિરાજે યોગી પ્રમુખ માં. વાણીમાં યોગીનો લહેકો સંભળાય, યોગીના સંકલ્પો સઘળા પુરાય. વાણીમાં યોગીનો લહેકો સંભળાય, યોગીના સંકલ્પો સઘળા પુરા. હે બિરાજે યોગી પ્રમુખમાં, બિરાજે યોગી પ્રમુખમાં, બિરાજે યોગી પ્રમુખમાં, બિરાજે યોગી પ્રમુખમાં. પૂરે છે કોડ સ્વામી મુખડું મલકાય, અહીંયા અક્ષરધામ પ્રગટ દર્શાય. પૂરે છે કોડ સ્વામી મુખડું મલકાય, અહીંયા અક્ષરધામ પ્રગટ દર્શાય. બિરાજે યોગી પ્રમુખમાં, બિરાજે યોગી પ્રમુખમાં.